હેલો ગાઈઝ, હું છું વંશ પારેખ એન્ડ આઈ એમ રિપ્રેઝેન્ટેટિવ ઓફ શિવા હોમ એન્ડ ગાર્ડન કેર. તમે અમારી લર્ન વિડીયોઝ તો જોતા જ હશે, તો એમાં અમે એક ડેવલપ કરીને તમારી માટે લાવ્યા છે એક નવી સિરીઝ લેન્ડસ્કેપિંગના લોસ પર. ધીસ ઇઝ ચેપ્ટર 1, પ્રાઇવેસી. તમે આ ફોર્મ જોઈ રહ્યા છો જે 2 વર્ષ પહેલાં અમે એનું લેન્ડસ્કેપિંગ કર્યું છે. અત્યારે મોસ્ટલી બધાને પ્રાઇવેસીની રિક્વાયરમેન્ટ હોય છે, એમ જ અમારા ક્લાયન્ટને બી પ્રાઇવેસીની રિક્વાયરમેન્ટ હતી. તો ક્લાયન્ટને પૂલની પ્રાઇવેસી જોતી હતી, તો એમનો ગેટ એરિયાથી જે પૂલ છે એમનો, તો પૂલને એમને પ્રાઇવેટ કરો. તો એટલા માટે આપણે લગાવ્યા છે અહીંયા આગળ ફાઇકસ પ્લાન્ટ્સ. તો ક્લાયન્ટના રિક્વાયરમેન્ટથી અમે એમને સેટઅપ કરી આપ્યું એન્ડ અમે પ્લાન્ટ સિલેક્શનમાં ફાઇકસ પ્લાન્ટ જે લીધા છે. અમે ફાઇકસના બહુ બધા પ્રકાર હોય છે, એમાંથી આપણે અહીંયા આગળ ફાઇકસ પાંડા લીધું છે અને ફાઇકસ બ્લેક લીધું. થોડા થોડા પાર્ટ પર એમને યલો અને બ્લેકનું કોમ્બિનેશન કર્યું છે, એનાથી એનું લુક એનહેન્સ થાય છે. અને ફાઇકસ અમે એટલા માટે ગ્રો કર્યા છે કારણ કે ફાઇકસમાં આપણે 0% મેન્ટેનન્સ આવે છે અને ફાઇકસ ડિઝાઇનેબલ છે. આપણે કોઈ બી કટિંગ કરીને કોઈ બી ડિઝાઇન એને આપી શકીએ છીએ. ફાઇકસ એક એવું પ્લાન્ટ છે જે બાજુના પ્લાન્ટને, બાજુનું જે સરાઉન્ડિંગ છે એને ડેમેજ નથી કરતું. ફાઇકસ અહીંયા આગળ આપણે અલગ અલગ કલરમાં આપણે ફાઇકસ કરે છે. એક બાજુ ડાર્ક ગ્રીન છે અને લાઇટ ગ્રીન છે, એનું આપણે એક કોમ્બિનેશન આપ્યું છે જે આખું વોલ બનાવે છે. તો આને આપણે ફાઇકસ વોલ તરીકે કહી શકીએ છીએ જે આપણા પૂલને અને આપણા એરિયાને પ્રાઇવેસી આપે છે. આને આપણે 3 ફીટ સુધી પ્લાન્ટ કર્યા હતા અને અત્યારે આ 7 ફીટ સુધી ગ્રો થઈ ગયા છે. તો આ આપણી એક ફાઇકસ વોલ બનીને તૈયાર છે. તો ફાઇકસ વોલથી પૂલ આપણું પ્રાઇવેટ થઈ ગયું છે. તો પૂલને એક બાઉન્ડ્રી મળે છે, એના થ્રુ કોઈ પૂલ એરિયાને બહારથી જોઈ નહીં શકતું. આવા ને આવા મારા નવા વિડીયો જોવા માટે શિવા હોમ એન્ડ ગાર્ડન તેને ફોલો કરો.